शिक्षण कार्य समय मोबाइल पर बंदी शू छे वास्तविकता शिक्षण कार्य मोबाइल बंदी शू छे वास्तविकता ये जानवू खूब जरूरी छे। अमदावादना डीईओ ना परिपत्र बाद स्थिति शू छे जो न्यूज 18 गुजराती नू रियालिटी चेक। शाला परिसर में नो यूज मोबाइल नी नोटिस लगावामां आवेली छे। शिक्षकोए आचार्य पासे जमा कराव्या छे मोबाइल फोन। राणीपनी निशान स्कूल में परिपत्र नो कड़क अमल थई रह्यो छे। शिक्षकों ने शाला में मोबाइल पर प्रतिबंध लगावतो आ परिपत्र छे जेनो अमल थई रह्यो छे। अमदावाद जिला शिक्षण अधिकारी आ परिपत्र कर्यो छे त्यारे आ नियमनो शाला में अमल थाय छे के नहीं तेना रियालिटी चेक करवा माटे अमारी टीम अमदावादना अलग अलग विस्तारों में आवेली शालाओं में पहुंची। अमे जोयुं के शालाओए परिपत्रनो अमल तो शुरू करी दीधो छे। ज्यां राणीपनी निशान स्कूल में शिक्षकोए परिसरमां अने वर्गखंडमां मोबाइल फोननो उपयोग नहीं करवो तेवी नोटिस पण लगावी छे। शिक्षकोए वर्गखंड शुरू थया पहेला प्रिंसिपालनी ऑफिसमां मोबाइल जमा कराव्या। આમ કેટલીક શાળાઓમાં અમદાવાદ ડીઈઓના પરિપત્રનો કડક અમલ થઈ રહ્યો છે। અમદાવાદમાં ચાલુ ક્લાસે જે પણ શાળામાં જે શિક્ષકો મોબાઈલ વાપરતા હશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી થઈ શકે છે તે પ્રકારનો પરિપત્ર અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી એ રિયાલિટી ચેક કરી રહ્યું છે કે એ શાળામાં જે છે જે તે શાળામાં કઈ રીતનો અમલ થઈ રહ્યો છે। હાલ અમે છીએ આ અમદાવાદના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં। ચાલુ ક્લાસમાં જ્યારે શિક્ષકો સ્કૂલમાં ભણાવી રહ્યા છે ત્યારે મોબાઈલનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કરીશું। બેન, મોબાઈલ તમે યુઝ કરો છો અત્યારે કે નહીં? ના, અમે અત્યારે બિલકુલ મોબાઈલ યુઝ નથી કરતા। કોરોના કાળમાં જ્યારે ઓનલાઈન લેક્ચર લેવાતા હતા ત્યારે અમે મોબાઈલનો યુઝ કરતા હતા, અત્યારે બિલકુલ યુઝ નથી કરતા। કેમકે એ સમય વેસ્ટ થાય છે આમાં। પેરેન્ટ્સ બી ગમે ત્યારે અમને ફોનમાં હેરાનગતિ થાય છે, મેસેજ કરે છે, કોલ કરે છે। અને અમારો તો પહેલેથી પ્રિન્સિપલનો નિયમ છે કે અમે સવારે જ્યારે સ્કૂલે આવીએ છીએ ત્યારે ફોન ઓફિસમાં જમા કરાવીએ છીએ અને ઘરે જતાં જ પાછો લઈએ છીએ। અત્યારે તમારો મોબાઈલ ક્યાં છે? અત્યારે અમારો મોબાઈલ ઓફિસમાં, પ્રિન્સિપલ મેમની ઓફિસમાં છે। અમે ત્યાં જ અમારો મોબાઈલ દરરોજ બધા ટીચર જમા કરાવીએ છીએ। તો જે રીતે મેડમ કહી રહ્યા છે કે તેમનો મોબાઈલ જે છે કે તે ઓફિસમાં જમા કરાવ્યો છે ત્યારે ઓફિસમાં જઈને પણ આપણે તપાસ કરીશું। ક્લાસમાં શિક્ષકો મોબાઈલ તો વાપરતા નથી ને, મેડમ જે છે તેઓ પાસેથી જાણીશું। મેડમ, આજે પરિપત્ર જે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો છે કે ચાલુ ક્લાસે મોબાઈલ વાપરવો નહીં, આપ કઈ રીતે તેનો અમલ કરે? દેખીએ યે પરિપત્ર જો આયા હૈ ઇસકા હમ લોગ સ્વાગત કરતે હૈ ક્યુંકિ યે બહોત અચ્છા પરિપત્ર હૈ। લેકિન મેં આપ લોગો કો બતાઉં કે ઇસ તરહ કે પરિપત્ર પહેલે ભી મૌખિક રૂપમાં હમારે પાસ આતે રહે હૈ ઓર હમ લોગો ને તો બહોત પહેલે સે હી ઇસ ચીઝ કો ફોલો કરના શુરૂ કિયા હૈ કે ટીચર્સ કોઈ ભી ક્લાસ મેં મોબાઈલ નહીં યુઝ કરેંગે। આપ દેખ સકતે હૈ કે સભી ટીચર્સ કે મોબાઈલ હમ લોગ સુબહ યહાં કલેક્ટ કરતે હૈ। ઇસ બીચ અગર કિસી ટીચર્સ કે ઘર મેં કોઈ ઇમરજન્સી હોતી હૈ, કોઈ જરૂરી કોલ હૈ, તો યે સ્કૂલ કા ફોન હૈ, ઉસ પે વો લોગ ફોન કરતે ઓર હમ લોગ ટીચર સે બાત કરવા સકતે અગર કોઈ ઇમરજન્સી હૈ તો। અદરવાઇઝ સ્કૂલ છૂટને કે બાદ હી ટીચર્સ કો ફોન દે જાતે હૈ। અગર કોઈ વાલીને સંપર્ક કરવો હોય શિક્ષકનો તો એ લોકો કઈ રીતે કરી શકે જો મોબાઈલ ના હોય? देखिए स्कूल आवर्स में तो हम किसी भी वाली को परमिशन नहीं देते हैं क्योंकि क्लास डिस्टर्ब होती है। उसके लिए भी हमने शाम को 5 से 7 का टाइम सभी वालियों को दिया हुआ है कि इसके अलावा आप हमारे टीचर्स को परेशान नहीं करेंगे। अगर आप चाहें तो इस तरह से कर सकते हैं, या फिर स्कूल आवर्स में कोई इमरजेंसी है तो जो स्कूल का ऑफिस आवर्स है उसमें आप आके मिलें, या फिर स्कूल के ही इसी फोन पर वो कॉल कर सकते हैं। તો જે પ્રકારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જે નિયમ બનાવ્યો છે, પરિપત્ર બનાવ્યો છે કે જે તે શિક્ષકો જે છે તે આચાર્યની ચેમ્બરમાં જે પોતાનો મોબાઈલ જે છે તે જમા કરાવે અને ત્યારબાદ જ વર્ગખંડમાં જાય અને વિદ્યાર્થીઓને ભણાવે અને તે પ્રકારનો અમલ જે છે તે અહીંયા અમદાવાદની આ નિશાન સ્કૂલમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અવારનવાર જે શિક્ષકો ફ્રી તાસ અને વર્ગખંડની અંદર જે મોબાઈલનો ઉપયોગ કરતા હતા તે બંધ થઈ ગયા છે। જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ મુજબ અમે તમામ શિક્ષકોના મોબાઈલ ફોન અમારા આચાર્યશ્રીના લોકરમાં લઈ લીધા છે, જેમાં જ્યારે શાળા છૂટશે ત્યારે તેમને પરત આપવામાં આવશે એવો ચુસ્તપણે અમે અમલ કરેલો છે।